काव्य एक भणी गया सांज समय सांभळ्यो अने आजे हवे पाठ बे जोईशुं चोरी अने प्रायसी जेना लेखक छे गांधीजी। गांधीजीनो जन्म 2 ઓક્ટોબર 1869 रोज પોરબંદરમાં થયો હતો અને અવસાન તારીખ 30 જાન્યુઆરી 1948 થયું। વિદ્યાર્થી મિત્રો, બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા આ ત્રણેય ઉપનામો આપણા મહાત્મા ગાંધીને મળ્યા છે। ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી જે પોરબંદર રાજ્યના દિવાન હતા તેમની માતાનું નામ પુતળીબાઈ હતું। ગાંધીજીએ ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી અને દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતની આઝાદીનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું। ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો જેની અનેક ભાષામાં અનુવાદો થયા છે, તેમણે હજારો પત્રો લખ્યા છે અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેના લખાણો સંગ્રહાયા છે। સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ જેમાં ગાંધીજીની નિડરતા અને નેક ભાવના પ્રતિબિંબિત થાય છે। આ પાઠમાં ગાંધીજીએ બીડી પીવાનો શોખ, બીડી ખરીદવા માટે ચોરી કરવી અને તેમના માંસાહારી ભાઈએ દેવું કરેલું હતું તે દેવું ભરવા માટે ચોરી કરી આ તમામ પ્રસંગ આ પાઠમાં આલેખ્યા છે અને ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે અને ચિઠ્ઠી લખીને પોતાના પિતાજી પાસે નિખાલસ કબૂલાત કરે છે। પિતાજી આંસુ સારે છે। ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે। મિત્રો, ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી માટે તે મહાત્મા કહેવાયા। પાઠની અંદર ગાંધીજીના આ પ્રસંગની વાત કરેલી છે, તો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને સમજીએ। તમે તમારી ચોપડીમાં ધ્યાન આપજો। મારા એક સગાની સાથે બીડી પીવાનો મને શોખ થયો। બીડી પીવાથી કેટલો આનંદ થાય છે, શું ફાયદો થાય છે એની ઝાઝી ગાંધીજીને ખબર નહોતી, પણ ધુમાડો કાઢવામાં એમને વધારે આનંદ આવતો હતો। કાકાને અને બીજાને ધુમાડો કાઢતા જોઈએ ત્યારે તેમને બીડી ફૂંકવાની ઈચ્છા થતી। ગાંધીજીના કાકાને પણ બીડી પીવાની ટેવ હતી। ગાંધીજીના કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે અને તે ચોરવાનું એમણે શરૂ કર્યું, પણ બીડીના ઠૂંઠા પીવામાં કંઈ આનંદ નહોતો આવતો, સંતોષ નહોતો મળતો અને એમાં જાજે કંઈ ધુમાડા પણ નીકળતા નહોતા। આથી ગાંધીજીએ અને તેમના ભાઈએ વિચાર કર્યો કે આપણે ચોરી કરીએ। ચોરી પણ તેમના ઘરના ચાકર અને ચાકર એટલે નોકર, ચાકરની કાંઠે 2-4 દોકડા હોય તેમાંથી એકાદ લઈ અને બીડી ખરીદતા। ચાકર એટલે નોકર અને દોકડા એટલે જૂનો સિક્કો, એમાંથી 2-4 દોકડા લઈ અને એ બીડી સંગરતા। બીડી સંગરવી ક્યાં? બીડી ખરીદતા, પણ પછી બીડીને સંગરવી ક્યાં? વડીલોની સામે તો બીડી પીવાય નહીં, આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા અને એમણે બીડી પીવાનો જે શોખ જાગ્યો હતો અને એટલા માટે એમણે એક દિવસ 2-4 દોકડા ચોરી અને 2 સપ્તાહ સુધી આ બીડી સંગ્રહી અને એમણે આ રીતે બીડી પીવાનું ચાલુ રાખ્યું। 2-3 સપ્તાહ તો આ રીતે ચાલ્યું। પછી એમને જાણવા મળ્યું, દર વખતે કંઈ આ રીતે પૈસા નહોતા મળતા, દર વખતે કંઈ કાકા જે બીડીના ઠૂંઠો ફેંકી દેતા એ પણ નહોતા મળતા। પછી એમને જાણવા મળ્યું કે એક જાતના છોડ તેની ડાંખળી બીડીની જેમ સળગે છે અને તે ફૂંકતા થયા। ગાંધીજીએ આ પ્રસંગમાં લખ્યું છે કે એ છોડનું નામ મને યાદ નથી, પણ એમને એ છોડ વગડામાં જઈ અને લઈ આવ્યા અને એને બીડી એ રીતે બીડી બનાવી અને ફૂંકતા થયા, પણ એમાંય કંઈ જાજો એમને સંતોષ મળ્યો નહીં।
ગાંધીજી અને તેમના ભાઈને વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એવું એમણે વિચાર્યું અને એમને આ બીડી પીવામાં પણ કંઈ સંતોષ થતો નહીં અને પછી એમને પરાધીનતા ચાલવા લાગી અને પરાધીનતા એટલે લાચારી એમને લાચારી થવા લાગી કે વડીલોની આજ્ઞા વિના આપણે વડીલોની છાનામાના આ રીતે બીડી પીવીએ છીએ એ યોગ્ય કહેવાય નહીં અને પછી એ આ બધી વાતથી એટલા કંટાળ્યા અને એમણે અને એમના મોટા ભાઈએ આપઘાત કરવાનો નિશ્ચય કર્યો જો વિદ્યાર્થી મિત્રો આપઘાત કરવો એ કંઈ એટલો સહેલો નથી પણ છતાં આપઘાત કરવાનો વિચાર તો કરે પણ આપઘાત કરવો કેવી રીતે મોત કેવી રીતે મળશે આવા ઘણા વિચારો એમના મનમાં સળવળા લાગ્યા અને પછી અંતે તેમને જાણવા મળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ થાય બગડામાં જઈ અને ધતુરાના ડોડવાના બી પણ લઈ આવ્યા બી તો લાવ્યા પણ હવે એમને કંઈ બી ખાવાની એટલે કહેવાય છે ને કે આપઘાત કરવો સહેલો નથી વિચાર તો કરીએ છીએ પણ એમ આપઘાત આપણે કરી શકતા નથી પછી એમણે સંધ્યાના સમયે બંને ભાઈ આ ધતુરાના ડોડવાના બી લઈ અને સંધ્યાનો સમય થયો ત્યારે કેદારજી મંદિરે જઈ મંદિરમાં દીપમાળામાં ઘી ચડાવ્યું અને પછી એકાંત શોધ્યું એકાંત એટલા માટે કે મંદિરમાં આવેલા ભક્તો પોતપોતાના ઘરે પાછા જાય પછી તેમણે એક આ રીતે એકાંત જગ્યાએ જઈ અને આ ધતુરાના ડોડવાના બી ખાવાનો વિચાર કર્યો બંને ભાઈ બી તો લાવ્યા છે પણ એ બી ખાવાની બે ચાર બી તો ખાધા પણ વધારે બી ખાવાની એમની હિંમત થતી નથી હિંમત ન ચાલી અને પછી વિચાર્યું કે બી તો ખાઈએ છે પણ જો મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ અને પછી એમણે બંને ભાઈએ અંતે એટલું વિચાર્યું કે રામજી મંદિરે જઈ અને પોતાના મનને શાંત કરી અને આપઘાત કરવાનો એમણે વિચાર મોડી વાળ્યો બી ખાધા બે ચાર બી ખાધા પણ પછી હિંમત ન ચાલી પાછા મનમાં એવું પણ થયું કે ભાઈ આપઘાત કરવાથી શું લાભ અને એમણે પછી શું કર્યું કે રામજી મંદિરમાં જઈ પોતાના મનને શાંત કર્યું અને પછી આપઘાત કરવાનો જે વિચાર કર્યો હતો એ બંને ભાઈએ મોડ્યું આપઘાત કરવાના વિચારથી પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની અને તેમાંથી બીડી લઈને ફૂંકવાની ટેવ અમે ભૂલી ગયા જો આપઘાતનો જે વિચાર હતો એ વિચાર મોડી વળ્યો મન એમનું શાંત થયું અને પછી ગાંધીજી આપણને કહે છે કે મારા આપઘાત કરવાના વિચારથી પરિણામ શું આવ્યું કે અમે જે એઠી બીડી જે ચોરતા હતા પછી બીડી ખરીદવા માટે જે પૈસાની ચોરી કરતા હતા અને પછી નોકરના જે દોકડા અમે ચોરતા હતા આ બધા જ વિચારો આ બધી જ વાતો અમે અમારી ટેવોને અમે ભૂલી ગયા ગાંધીજી કહે છે કે મોટપણે બીડી પીવાની ઈચ્છા મને કદી ન થઈ મોટપણે એટલે મોટા થયા પછી જો જ્યારે આ બીડી પીવાનો શોખ નહીં જાગ્યો ત્યારે એમની ઉંમર ખૂબ નાની હતી પણ મોટા થયા પછી એમની આ બીડી પીવાની ઈચ્છા મને કદી ન થઈ અને પછી શું કહે છે જુઓ કે એ ટે મને કેવી લાગી જંગલી ગંદી અને હાનિકારક સદાય એમને આ ટે પછી કેવી લાગી બીડીઓના ઠૂંઠા ચોરવાને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષ કરતા બીજો એક દોષ ચોરીનો જેને હું વધારે ગંભીર ગણું છું જો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને મોટા થયા પછી બીડી પીવાની જે ટેવ હતી એ એમને હાનિકારક લાગવા લાગી અને પછી એવું કહે છે કે મેં નાનો હતો ત્યારે બીડીઓના ઠૂંઠા પણ ચોર્યા છે બીડી ખરીદવા માટે મેં નોકરના દોકડા પણ ચોર્યા છે અને આ બંને દોષ કરતાં એમનો એક જે બીજો દોષ હતો એ દોષ એમને વધારે ગંભીર લાગે છે અને એ જે દોષ છે એ કહે છે કે જો એમણે પોતાના આ જે દોષ થયા છે એ દોષમાં એમણે પોતાની ઉંમર પણ કહી છે ગાંધીજી કહે છે કે બીડીનો દોષ થયો ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હતી અને જ્યારે ચોરી કરી ત્યારે એમની ઉંમર
15 વર્ષની હતી. મેં તમને આગળ વાત કરી એમ તો ચોરી કરી ત્યારે ગાંધીજીની ઉંમર 15 વર્ષની હતી અને આ ચોરી માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. એમના માંસાહારી ભાઈએ 25 રૂપિયાનું કરજ કર્યું હતું અને એ કરજ કેવી રીતે પૂરું કરવું, પૈસા ક્યાંથી લાવવા, આવા ઘણા પ્રશ્નો બંને ભાઈઓના મનમાં ઉદ્ભવતા હતા ત્યારે તેમના મોટા ભાઈના હાથે સોનાનું નક્કર કડું હતું અને તેમાંથી 1 તોલો સોનું કપાવી અને તેમણે આ દેવું ચૂકતે કર્યું. ગાંધીજીને આ વાત કેવી લાગી? અસહ્ય. કેમ? કારણ કે માતા પિતાના એમને અજાણતાથી એમને કહ્યા વગર એમણે આ રીતે સોનું પણ વેચ્યું અને દેવું પણ ભરી નાખ્યું અને ગાંધીજીને આ વાત અસહ્ય લાગી અને પછી તેમણે ચોરી ન જ કરવાનો નિશ્ચય કર્યો અને પિતાજી આગળ આ ભૂલ કબૂલ કરી દેવી એવું એમણે મનથી નક્કી કર્યું. બંને ભાઈએ, ગાંધીજી કહે છે કે પિતાજીએ અમને બંને ભાઈને ક્યારેય તાડન કર્યું ન હતું અને તાડન કરવું એટલે મારું. ગાંધીજી કહે છે કે અમે ના બંને ભાઈ આ રીતે મોટા થયા પણ ક્યારેય ભાઈ પિતાજી અમને ક્યારેય માર્યા નહોતા. હવે ગાંધીજી પિતાજી પાસે આ બધું ચોરીને કબૂલ કરવા માગે છે પણ એમની હિંમત થતી નથી અને એટલા માટે ગાંધીજીએ ચિઠ્ઠી લખીને પોતાનો દોષ કબૂલ કરવો ને માફી માગવી અને ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું કે પિતાજી તમે મને યોગ્ય સજા પણ આપજો. હવે ગાંધીજીને ભય એ વાતનો હતો કે જો મારા પિતાજી મને સજા આપશે તો બરોબર, પણ જો પિતાજી આ બધો દોષનો ઢોકળો પોતાના માથે લઈ લેશે તો? અને એમણે એટલા માટે પત્રમાં પિતાજીને આજીજી પણ કરી હતી કે પિતાજી તમે મને યોગ્ય સજા પણ આપજો. ગાંધીજી ચિઠ્ઠીમાં આ બધું લખ્યું અને પછી ચિઠ્ઠી ધ્રુજતે હાથે તેમણે પિતાજીના હાથમાં મૂકી. તે સમયે તેમણે જો એ સમયે એમના પિતાજી બીમાર હતા. ચિઠ્ઠી જ્યારે આપી તે સમયે તેમના પિતાજીને ભગંદરનું દુઃખ હતું અને પિતાજી ખાટલાવશ હતા અને ભગંદરનું દુઃખ એટલે કબજિયાત હતું, ખાટલાવશ હતા. તેમણે ચિઠ્ઠી પિતાજીને આપી અને પિતાજીના ખાટલાની સામે બેઠા. પિતાજીએ આ ચિઠ્ઠી વાંચી અને એમના આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. પિતાજી રડવા લાગ્યા અને એમની આ ચિઠ્ઠી ભીંજાઈ ગઈ. પિતાજીને રડતા જોઈ અને ગાંધીજી પણ રડ્યા. ગાંધીજી કહે છે કે હું પિતાજીનું દુઃખ સમજી શકું છું અને જો હું ચિતારો હોઉં તો, ચિતારો એટલે ચિત્રકાર. ગાંધીજી કહે છે કે હું પિતાજીનું દુઃખ સમજી શકું છું અને જો હું ચિત્રકાર હોઉં તો આજે પણ એ દ્રશ્ય મને યાદ છે અને હું એ તમારી સમક્ષ રજૂ કરી શકું એમ છું, જો હું ચિતારો હોઉં તો. ગાંધીજી કહે છે કે મારા પિતાજીના આંખેથી મોતી બિંદુના પ્રેમ પાણે મને વિંધ્યો. આંસુ જે આવ્યા એને મોતી સમાન ગણ્યા છે અને મોતી બિંદુના પ્રેમ પાણે ગાંધીજી કહે છે કે મને વિંધ્યો અને હું શુદ્ધ થયો. અને શુદ્ધ થયો એટલે કહે છે કે ગાંધીજીના મનમાં પરિવર્તન થયું. અને ગાંધીજી એમ પણ કહે છે કે એ પ્રેમ જેણે અનુભવ્યો હોય તે જ જાણે. અને આપણને પાઠમાં પણ કહ્યું છે ગાંધીજીએ કે રામ બાણ વાગ્યારે હોય તે જ જાણે, ભગવાન રામના બાણ જેને વાગ્યા હોય એ જ એનો અનુભવ કરી શકે. ગાંધીજી કહે છે કે મારે સારો મારા માટે આ અહિંસાનો પદાર્થ પાઠ હતો અને પદાર્થ પાઠ એટલે ઉપદેશ. ગાંધીજી કહે છે કે મને એમ કે ચિઠ્ઠી વાંચી અને મારા પિતાજી મારા ઉપર ક્રોધ કરશે, મને કટુ વચન બોલશે અને મને કૂટશે પણ ખરી, પણ આમાંનું કંઈ જ ન બન્યું અને એનું એ જ કારણ હતું કે મારી નિખાલસ કબૂલાત એમ હું માનું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ
गांधीजीनी જેમ જો આ જ રીતે કોઈ ચોરી કરી હોય અને જો એને પણ આપણે આરે નિખાલસ ભાવે એને કબૂલ કરી દઈએ અને માફી માંગીએ અને જો પછી આ રીતે ગાંધીજીની જેમ જ પશ્ચાતાપ કરીએ તો અવશ્ય આપણને માફી મળી શકે છે અને કહેવાય છે ને કે માફી માંગીએ તો ભગવાન પણ આપણને માફ કરી દે છે તો વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના આ એક પ્રસંગમાંથી આપણને શીખવા મળ્યું કે જો અજાણતાથી પણ આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો આપણે એને કબૂલ કરી અને માફી માંગી લેવી જોઈએ પશ્ચાતાપ એ વાતનો પછી કરવો જોઈએ આ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષા માટે આ પાઠમાં ગાંધી પાઠના લેખકનું નામ પાઠ શેમાંથી લીધેલો છે એ પણ ધ્યાનમાં રાખવું પાઠના જે અપરિચિત શબ્દો છે શબ્દાર્થ છે સમાનાર્થી શબ્દો છે વિરોધી શબ્દો છે તળપદા શબ્દો વિકલ્પો રૂઢિપ્રયોગો પછી એના ટૂંકા પ્રશ્નો છે આ બધો સ્વાધ્યાય તમારે વાંચી લેવો પરીક્ષામાં તમને એમાંથી અવશ્ય પૂછી શકાય અસ્તુ